वेरो भरता शहरीजनों ने प्राथमिक सुविधाओं उपलब्ध करावामां पालिका तंत्र निष्फळ निवड्यू छे। हजू तो चोमासानी शुरुआत थई छे तेवामां स्मार्ट सिटी वडोदरा शहेरना अनेक विस्तारोमां पाणीजन्य रोगचाळानो उपद्रव वधी गयो छे। ચોમાસાની શરૂઆત છે અને સ્માર્ટ સિટી વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાનો ઉપદ્રવ વધી ગયો છે। શહેરમાં ઝાડા ઉલટી તથા કોલેરાના કેસો સતત વધી રહ્યા હોવા છતાં પાલિકાનું ખાડે ગયેલું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। હાલમાં શહેરના વિવિધ વોર્ડ વિસ્તારોમાં સરકારની 5 વર્ષની સિદ્ધિઓ માટેના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા અલગ જોવા મળી રહી છે। શહેરની જનતાને વેરો ભરવા છતાં પણ પીવાના શુદ્ધ અને પૂરતા પાણી નથી મળી રહ્યા। હાલમાં ચોમાસાની ઋતુ પણ હોય ઝાડા ઉલટી કોલેરા જેવા રોગચાળો વધ્યો છે। શહેરના જમનાબાઈ જનરલ હોસ્પિટલમાં 10 કેસ ઝાડા ઉલટીના તથા 1 નાના બાળકને કોલેરાનો કેસ જોવા મળ્યો છે। જમનાબાઈ હોસ્પિટલ પાછળના રહેણાંક વિસ્તારોમાં દુર્ગંધયુક્ત પાણી અંગે સામાજિક કાર્યકર ફારૂકભાઈ સોની દ્વારા થોડાક દિવસ પહેલાં રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ બાદ સારું પાણી હોવાનું સર્ટિફિકેટ આપ્યું હતું। પરંતુ આ પાણી આ વિસ્તારમાં ખરાબ પાણીના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે, સાથે અન્ય વિસ્તારોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે। ત્યારે પાલિકા તંત્રએ જરૂરી કાળજી લેવી જોઈએ અને સર્વે કરાવવો જોઈએ, પરંતુ તંત્ર નિંદ્રામાં જણાઈ રહ્યું છે। યુઝવલી દર વર્ષે જ્યારે આ ચોમાસાનો ઋતુ આવે ત્યારે ઝાડા ઉલટી અને પાણીજન્ય રોગોમાં સામાન્યતઃ વધારો જોવા મળે છે, જે ચાલુ વર્ષે પણ જોવા મળી રહ્યો છે। હાલમાં આપણે ત્યાં માત્ર 1 જ ઝાડા ઉલટીનો દર્દી દાખલ છે અને ઓપીડીમાં રોજ 4-5 પેશન્ટ ઝાડા ઉલટીના આવે છે, એટલે એવો કંઈ ખાસ વધારો નથી, પણ ચોક્કસથી સિઝનલ કેસીસ જોવા મળી રહ્યા છે। દર્દીઓએ જે પોતાને પાણીની જે વ્યવસ્થા હોય કે જો જે પણ પાણી પીતા હોય એ પાણીના જે લાઇનમાં કોઈ લીકેજ જણાય તો તાત્કાલિક કોર્પોરેશનનું ધ્યાન દોરવું, શક્ય હોય તો ઘરે પણ આ સિઝનમાં ઉકાળેલું પાણી પીવું, અને ખાસ કરીને બહાર જ્યારે ખાતા હો લારી ગલ્લા કે હોટલમાં તો ઘરેથી બોટલ લઈને જાય અને ઘરનું પાણી પીવે, કેમ કે ત્યાંનું જે પાણી હોય એ સેફ હોવાના ચાન્સ નથી, તો એ ખાસ કાળજી રાખવાની જરૂર છે। આ વડોદરા શહેરનું 4 દરવાજ સમાન જે જમનાબાઈ હોસ્પિટલ છે, અહીંયા અત્યારે વડોદરા શહેરમાં ખાસ કરીને જે ગંદુ પાણી દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે અને વડોદરા શહેરનું મહાનગર સેવા સદન જે ખાડે ગયું છે, તંત્ર બિલકુલ નિષ્ફળ છે। વડોદરા શહેરની અંદર સમગ્ર વડોદરા શહેરમાં દરેક જગ્યા ઉપર દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે, ખાસ કરીને અમારા વિસ્તારમાં જમનાબાઈ હોસ્પિટલની પાછળ, જ્યાં જમનાબાઈ હોસ્પિટલમાં લોકો સારા થવા આવે છે એની પાછળ જ ગંદુ પાણી દૂષિત પાણી દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે। તંત્રને જે જાડી ચામડીના તંત્રવાળાઓ છે એમને ઘણીવાર રજૂઆત કરી છે, પણ પાણીના સેમ્પલ લઈને જાય છે અને સર્ટિફિકેટ આપી દે છે કે પાણી સારું છે, પણ જ્યાં દુર્ગંધ મારતું પાણી આવ્યું છે આવી રહ્યું છે એની સમસ્યા હલ નથી કરતા। એટલે વડોદરા શહેર સ્ફોટક કોલેરા પર બેસેલું છે, ગમે ત્યારે વડોદરા શહેરમાં કોલેરા ઝાડા ઉલટી સ્ફોટક બની શકે છે, તો તંત્રે ધ્યાન આપવું જોઈએ। જ્યાં જ્યાં પાણી ખરાબ આવે છે ત્યાં પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, ખાસ કરીને 4 દરવાજા વિસ્તારમાં દૂષિત પાણી ઘણા અઠવાડિયાથી આવી રહ્યું છે, ઘણા દિવસથી આવી રહ્યું છે, એટલે તંત્રને અમે જાણ પણ કરી છે, તો તંત્રને એક જ છે કે ભાઈ તમે રૂબરૂ મુલાકાત લો, કમિશનર હોય ડેપ્યુટી કમિશનર હોય તમે રૂબરૂ મુલાકાત કરો, જેનાથી આ સમસ્યા હલ થાય। તમે માનો છો કે વેરો ભરતી જનતાને પ્રાથમિક સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળ ગયું છે? 110% તંત્ર નિષ્ફળ છે, કેમ કે જ્યારે વેરો હોય છે તો આ લોકો 5 દિવસ ચડી જાય છે તો ઉઘરાણી કરે છે, વ્યાજસદે વસૂલે છે, તો આજે નાગરિકો પૈસા આપી રહ્યા છે, આજે તમે સામે સુવિધા પણ એવી આપો, આજે નાગરિકો પૈસા આપીને બી અસુવિધા અનુભવી રહ્યા છે। અત્યારે અઠવાડિયાથી ઝાડા ઉલટીના કેસમાં વધારો જોવા મળ્યો છે અને એ પાણીજન્ય રોગ છે, ચોમાસામાં દરેક વખત આવા કેસમાં વધારો થાય છે, અને અત્યારે મારા હોસ્પિટલમાં ટોટલ 10 કેસ ઝાડા ઉલટીના દાખલ છે, જેમાં 1 બચ્ચો દાખલ છે એ કોલેરા પોઝિટિવ કેસ છે,
છતાં પણ પહેલાં કરતાં સારો છે. આરોગ્યજન્ય છે. ચોમાસામાં ખૂબ જ જરૂરી છે કે સ્વચ્છ પાણી પીવાનું અને જમવાનું, આમાં બહુ ધ્યાન રાખવાનું, હાથનો સાફ સફાઈ રાખવાનું. એનાથી કંટ્રોલ કરી શકાય. ખાવા પીવામાં લાપરવાહી નહીં અને શુદ્ધ પાણી પીવાનું મળે. હા, અને આપણી કોર્પોરેશનની જે પાણીની સપ્લાય છે એની ગુણવત્તામાં વધારો થાય તો ઝાડાઉલટીના કેસોમાં ઘટાડો થાય. સર, હલની અંદર જે પાણી જન્ય રોગ છે, તો એ પાણી માટે કઈ કઈ કાળજી લેવી? ગરમ પાણી લેવું કે એની અંદર કોઈ ક્લોરીનની ગોળી સરકારી હોસ્પિટલો તરફથી આપવામાં આવી રહી છે ખરી? એમ તો કોર્પોરેશન તરફથી ક્લોરિનેટેડ વોટર છે એ સપ્લાયમાં આવે છે. છતાં પણ જે એપિડેમિક એવું થાય, જે એરિયામાં વધારે કોરોના ઝાડા ઉલટીના કેસીસ થાય, તો અમે કોર્પોરેશનનું રેગ્યુલર જાણ કરીએ છીએ. એની ટીમ, મેડિકલ ટીમ સાથે એ લોકો સર્વે કરે છે. પોટ ક્લોરિનેશન જરૂરી હોય તો, અને જે લાગતો આરોગ્ય શિક્ષણ હોય, લોકોમાં જાગૃતતા કે પાણીને તમે વધારે એવું લાગે તો ઉકાળીને પાણી પીવાનું, બરાબર, ઠંડો કરીને, અને ક્લોરિનેટેડ વોટર પીવાનું રાખો.